વડોદરા શહેરમાં આવેલા સમા વિસ્તારમાં ઉત્તર ઝોનની કચેરીની સામે બાગની પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા મુલાકાત. સમા ખાતે આવેલા બાગની ગત વર્ષમાં ફ્યુચરસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, જે પાણીમાં વહી ગયો. ત્યારબાદ હાલમાં ફરીથી આ બાગ બગીચાને લાખોનો ખર્ચ રિનોવેશન કરવામાં આવી રહ્યો છે. તમામ કસરતના સાધન સામગ્રીથી સજ્જ છે, સાથે નાના બાળકો માટે રમતગમતના સાધન સામગ્રી પણ સજ્જ છે. પરંતુ આ બાગમાં શૌચાલયની વ્યવસ્થા જ નથી. એક તરફ દેશભરમાં શૌચાલય બનાવી રહ્યા છે અને અહીંયા બાગમાં જ શૌચાલય નથી. નવીન ડસ્ટબિન જ્યાં ત્યાં પડ્યું રહે છે. લાખોનો ખર્ચ કર્યા બાદ પણ વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ, કોઈ મંત્રી કે કોઈ તંત્રી, કોઈ પણ ઉચ્ચ નેતાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. સાથે કેટલાક બાળકો, મહિલાઓ સાથે સિનિયર સિટીઝન રોજેરોજ સિક્યુરિટી ગાર્ડને પૂછી રહ્યા છે કે બાગ ક્યારે શરૂ થશે. સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું કે વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન દ્વારા તાત્કાલિક સૂચના આપી આ બાગને લાખોનો ખર્ચ કર્યો તો તેનો ઉપયોગ થાય. કોઈ પણ પૈસા ખર્ચવામાં તો તે મજરે આવવા જોઈએ. મજરે નથી આવતા, હાલમાં તો માત્ર દેખાવડો જ જોવા મળી રહ્યો છે. ત્યારે બાગ બગીચાને તાત્કાલિક ધોરણે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવે. શા માટે બાગ બગીચો બનાવ્યો છે? લાખો રૂપિયા કોના માટે ખર્ચ્યા છે? શા માટે ખર્ચ કરવામાં આવ્યો? કેમ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી? આવા અનેક સવાલો પૂછી રહ્યા છે. આ બાગ બગીચાને 15 ઓગસ્ટની રોજ ખુલ્લું નહીં મૂકવામાં આવે, ઉપવાસ આંદોલન કરવાની ચીમકી કમલેશભાઈએ ઉપાડી લીધી છે. સામાજિક કાર્યકર તરીકે તેમણે આ વ્યક્તિગત જવાબદારી સ્વીકારી છે અને આ અંગે કોઈ પણ ઘટના બનશે તો તેની જવાબદારી તો વહીવટીતંત્રની જ રહેશે. આમ વડોદરા શહેરમાં બનાવેલું ઉત્તર ઝોન કચેરીની સામે સરસ એવો બાગ બનાવ્યો છે, પણ અત્યારે જાણે કે તેનું તમામ કામ પાણીમાં ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેને ખુલ્લો જ મૂકવામાં આવ્યો, લાખોનો ખર્ચ કર્યા પછી તેનું ઉદ્ઘાટનની રાહ જોતો બગીચો જોવા મળી રહ્યો છે. આમ કોઈ પણ વસ્તુ તૈયાર થાય ને ઉદ્ઘાટન ન કરવામાં આવે તો તે એમને એમ સડી જાય છે. નવી વસ્તુ હોય ને તો પણ પડી રહે ને તો એની પર કાટ ચડી જાય છે. ત્યારે આ બગીચાને ઝડપથી ચાલુ કરવામાં આવે ને તેવી માંગ વડોદરા ની જનતા ઈચ્છી રહી છે. ત્યારે કમલેશભાઈ આ બાગ બગીચાનો મુલાકાત કરીને જોવા મળ્યું તો લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને ફરી પાછું ઉદ્ઘાટન તો કર્યું નથી, એ પહેલાં રિનોવેશન શરૂ થઈ ગયું છે. વાહ ભાઈ, આ કેવી રીતે સરકાર એક બાજુ ઉદ્ઘાટનની રાહ જોતો બગીચો છે અને કામ પૂર્ણ થયા અને લાખોનો ખર્ચ કર્યો અને હવે ઉદ્ઘાટન કરવા માટે રિનોવેશન, હજુ તો બગીચાનો ઉપયોગ જ નથી થયો, તે પહેલાં તો રિનોવેશન આવી ગયું. આમ લાખો રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણીમાં જ જતી હોય તેવું લાગી રહ્યું. તેમ છતાં પણ લોકો બાગ અને બગીચાની સુવિધા વડોદરાને મળે તે માટે કમલેશભાઈ સામાજિક કાર્યકર તરીકે દ્વારા માંગ કરવામાં આવી છે. અને જો આ માંગ નહીં સ્વીકાર 15 ઓગસ્ટ પહેલાં તો તેઓ 15 ઓગસ્ટની અંદર જો ખુલ્લો નહીં મૂકવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી કમલેશભાઈ ઉચ્ચારી છે. જે ઉત્તર ઝોન કચેરી છે, કચેરીની સામે જ જે સમા ખાતે જે બાગનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષોમાં પણ તમે જોઈ શકો છો કે ફ્યુચરસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ ટાઇલ્સો ઉગડી ગઈ હતી, ઘણી મોટરો બગડી ગઈ હતી. ત્યારબાદ જે નવીનીકરણ કરવામાં આવ્યું અને બાગને જે રિનોવેશન કરવામાં આવ્યું અને બાગ પણ જે ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ માટે પણ રમતગમતના સાધનો છે. સાથે સાથે કહેવાય છે કે તમામ જે મોટા બાળકો માટે પણ અહીંયા આગળ એક્સરસાઇઝ કરવાના સાધનો વિકસાવવામાં આવ્યા છે. પરંતુ કહી શકાય કે કંઈક ને કંઈક રીતે જે કોર્પોરેશનની બેદરકારી જોવા મળે છે. આ બાગની અંદર શૌચાલયની વ્યવસ્થા નથી. ઘણીવાર તમે જોઈ શકો છો કે શૌચાલયની જે વ્યવસ્થા નથી. સાથે સાથે પ્રધાનમંત્રીનું એક સપનું છે સ્વચ્છ ભારત અભિયાન, સાથે સાથે ઘર ઘર શૌચાલય, અહીંયા આગળ કોઈ પણ જાતની શૌચાલયની વ્યવસ્થા નથી. એટલે અમારી માંગણી ને અમારી રજૂઆત એક જ છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે બાગની અંદર શૌચાલય બનાવવામાં આવે. સાથે સાથે કહેવાય છે કે અહીંયા આગળ સિક્યુરિટીનો સ્ટાફ હોય છે, માળી કામ કરનારા લોકો હોય છે, સાથે સાથે બહારના લોકો અહીંયા આગળ અવર જવર કરતા હોય ત્યારે શૌચાલયની ખાસ વ્યવસ્થા કરવામાં આવે. અને આ બાગ જે ઘણા વખતોથી તમામ સુવિધાઓથી સજ્જ છે, પરંતુ કહી શકાય કે બાગને કોઈ તંત્રી, મંત્રી અથવા તો કોઈ ઉચ્ચ કક્ષાના નેતાની રાહ જોતો હોય તેમ લાગી રહ્યું છે. એટલે અમારી આપના મીડિયા તકી વિનંતી છે કે આવનારા દિવસોમાં શ્રાવણ મહિનો ચાલુ થયો છે, સાથે સાથે કહેવાય છે આગળ તહેવારોની પણ સિઝન છે. આપણા બાળકોને રમતગમત માટે, ફરવા હરવા માટે લોકો અહીંયા આગળ લાવતા હોય છે, પરંતુ ઘણીવાર આ બાગને બંધ હાલતમાં જોતા કેટલાક સહેલાણીઓ પાછા જતા રહે છે. એટલે અમારી વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને વિનંતી છે કે આ સમા ખાતે આવેલો બાગ એને તાત્કાલિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવે તેવી અમારી માંગ છે. શું નામ? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.